મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર જ્ઞાન એકેડમીની વિડીયો સિરીઝની અંદર વ્યાકરણના ટોપિકમાં નિપાતની ચર્ચા કરીશું. નિપાત એટલે શું, નિપાતના પ્રકારો કયા છે અને કેવી રીતે નિપાતને ઓળખી શકાય, આ બધાની આજે આપણે વાત કરીશું. ખાસ કરીને નિપાત માટે એવું કહેવાય છે કે ભાષાની અંદર જ્યારે તમે કોઈ એવો શબ્દ વાપરો છો જે ભારપૂર્વક રજૂ થાય છે, કોઈ વિવેકપૂર્વક રજૂ થાય છે, તમે કોઈક બાબતને કોઈ ચોક્કસ સીમામાં બાંધીને કહેવા માંગો છો, તો આવી જે રજૂઆતો છે એના માટે નિપાત વપરાય છે. નિપાતની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો એના મુખ્ય ચાર પ્રકાર છે. નિપાતના મુખ્ય ચાર પ્રકાર, એક ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને પ્રકીર્ણ. પ્રકીર્ણ માટે એક બીજો શબ્દ વપરાય છે, લટકણિયું. હવે અહીંયા આપણે જોઈએ કે ભારવાચક નિપાત, તો ભારવાચક નિપાત કયા છે, તો કે જ, ય, તો, પણ, સુદ્ધા, આ ભારવાચક નિપાત છે. આ નિપાતનો જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ વાક્યની અંદર, જ્યારે આપણે આને બોલીએ છીએ ત્યારે હંમેશા ભારપૂર્વક રજૂ થાય છે. માની લો કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ રિદ્ધિ ડોક્ટર બનશે, તો રિદ્ધિય, તો ય ઉપર ભાર આવે છે, એટલે આને આપણે કહીએ છીએ ભારવાચક નિપાત. આપણે કહીએ તીર્થરાજ તો હોશિયાર છે, તીર્થરાજ તો હોશિયાર છે, અહીંયા તો ઉપર ભાર આવ્યો. આપણે નહીં કહેતા હું તો તારી વાત નહીં માનું, હું તો ઉપર ભાર આવ્યો. આપણે કહીએ દિવ્યાંશ પણ ક્રિકેટ રમે છે, દિવ્યાંશ પણ ઉપર ભાર આવ્યો. તો આ જે છે એ નિપાત છે. આપણે જનો પ્રયોગ જોઈએ, આપણે નહીં કહેતા ગણગણ હું તો આજે જ પરીક્ષા આપીને આવ્યો, આજે જ, તો જ ઉપર ભાર આવ્યો. અહીંયા શુદ્ધાનો એક પ્રયોગ છે. શુદ્ધા એટલે શું, તો શુદ્ધા એટલે જરા પણ નહીં. આપણે ઘણી વખત નહીં કે આકાશમાં વાદળ શુદ્ધા દેખાતા નથી, એક પણ વાદળ દેખાતું નથી, તો શુદ્ધા ઉપર ભાર આવ્યો. તો અહીંયા જે શબ્દ છે જ, ય, તો, પણ, શુદ્ધા, આ બધા જે શબ્દો છે એ ભારપૂર્વક બોલાય છે, એટલે આપણે આને નામ આપ્યું ભારવાચક નિપાત. એવી રીતે સીમાવાચક, તો સીમાનો મતલબ થાય છે હદ બતાવે. કોઈ ચોક્કસ હદને તમે રજૂ કરો છો ત્યારે એ સીમાનો નિર્દેશ કરે છે. તેના માટેના એક્ઝેક્ટ આપણી પાસે શબ્દો છે ફક્ત, માત્ર, કેવળ, તદ્દન, છેક. દાખલા તરીકે અહીંયા જુઓ, મારે ફક્ત પુસ્તક લખવું છે, ફક્ત પુસ્તક લખવું છે, બીજું કાંઈ નહીં, તો ફક્ત પુસ્તક, તો ફક્ત ઉપર ભાર આવ્યો, અહીંયા સીમા દર્શાવે છે. બીજી રીતે માતાજી, સોરી, અહીંયા આપણે જોઈએ કે કેવળ, માત્ર, આ બધા ફક્તના સંદર્ભમાં જ વપરાતા શબ્દો છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે હું માત્ર બે પેન લાવ્યો છું, તો માત્ર બે, મારે કેવળ તમારી વાત સાંભળવી છે, બીજા કોઈની નહીં, તો કેવળ. આપણે કહીએ કે અહીંયા તદ્દન શબ્દનો છે, રાહુલ તદ્દન જુઠ્ઠો માણસ, તદ્દન, તો તદ્દન ઉપર બહાર આવ્યો. હું છેક બધી વાત પૂરી કરીને આવીશ, તો છેક સુધી, તો છેક સુધી, તો છેક, અહીંયા ભાર દર્શાવે, અહીંયા સીમા દર્શાવે છે. દરેક શબ્દ જે છે એ પોતે ભારનું સૂચન કરે છે, ક્યાંક કેટલાક શબ્દો સીમાનું સૂચન કરે છે, કેટલાક શબ્દો વિવેકતા દર્શાવે છે કે વિનય દર્શાવે છે. આપણે કહીએ ને કે વિવેક દર્શાવવા માટે આપણે જીનો પ્રયોગ કરીએ, કોઈની સાથે આપણે વાત કરતા હોય, સામેલો વ્યક્તિ વડીલ હોય, એને માન આપવું હોય, તો આપણે એને જી જી કહીને બોલાવીએ છીએ. આમ કે ગાંધીજી, સરદારજી, બરોબર છે, કોઈ કે પાર્લેજી, તો પાર્લેજી એ થોડું અઘરું હોય. અહીંયા તમે જુઓ કે ભાઈ કેટલાક તો એવું પણ કે 4G, 3G, 5G, તો એ બધું ના ચાલે. અહીંયા જીનો મતલબ છે વિવેક દર્શાવવો. કોઈ વિવેકના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો એ નિપાત છે. કોઈનો તમે વિવેક દર્શાવો છો. માની લો કે અહીંયા આપણે જોઈએ કે માતાજી સૌનું સારું કરશે, પિતાજી સૌની કઠિનાઈઓ દૂર કરશે, તો માતાજી, પિતાજી, ગાંધીજી, બાપુજી, તો જ્યાં જીનો પ્રયોગ થયો તો એ શું છે, વિવેક દર્શાવે છે, વિનય દર્શાવે છે. એના પછી છે પ્રકીર્ણ. તો પ્રકીર્ણ એટલે શું, તો કે લટકણિયું. લટકણિયાનો મતલબ શું છે, કે જે લટકીને આવે તે લટકણિયું. લટકીને એટલે કે વાક્યના અંતે જેનો સૌથી વધારે પ્રયોગ થાય છે એવા જે શબ્દો છે એને આપણે લટકણિયું નિપાત કહીએ છીએ. તો ને, કે, ખરું ને, ખરું કે, આ જે શબ્દો છે
એ અંતે વપરાય તો જ એ નિપાત છે, વચ્ચે વપરાય તો નથી. એક ઉદાહરણ લઈએ આપણે કે માની લો કે તમે કૃષ્ણને ચાહો છો ને, તો અહીંયા ને આવ્યું એ છેલ્લે આવ્યું તો એ નિપાત છે. પણ અહીંયા લખ્યું છે તમે કૃષ્ણને, તો કૃષ્ણને એટલે આ જે છે એ વિભક્તિનો પ્રત્યય છે, તો આ વચ્ચે વપરાતો ને છે એ નિપાત નથી, ફક્ત છેલ્લે વપરાય તો જ નિપાત છે. મેં કહ્યું કે, તમે સાંભળ્યું કે, મેં કહ્યું તું તે તમે સાંભળ્યું કે, મેં કહ્યું હતું તે તમે સાંભળ્યું કે, તો અહીંયા કે છે એ નિપાત તરીકે છે. તમે મારી વાત સમજો છો ખરું ને, તો અહીંયા ખરું ને ઉપર નિપાત એટલે કે અંતે આવ્યું એટલે આપણે નિપાત કહીએ છીએ. આ જે વાક્ય છે મેં કહ્યું હતું તે તમે સાંભળ્યું કે, તો સાંભળ્યું કે તો એ નિપાત. તો આ ને છે, કે છે, ખરું ને, આ બધા છેલ્લે વપરાયા એટલે આપણે આને કહીએ છીએ પ્રકીર્ણ અથવા લટકણિયું નિપાત. જો આને વચ્ચે વાપરીએ તો એ નિપાતનો પ્રયોગ નથી. જો દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લઈએ, રામ ને લક્ષ્મણ વનમાં ગયા. આવું માની લો કે એક વાક્ય છે, તો રામ ને લક્ષ્મણ, તો અહીંયા નેનો જે પ્રયોગ છે એ સંયોજક તરીકે છે, એટલે કે બે પદને જોડવાનું કામ કરે છે. રામ ને લક્ષ્મણ વનમાં ગયા. હું એમ કહું કે રાધા કૃષ્ણને ચાહે છે, તો કૃષ્ણને ચાહે છે, કોને ચાહે છે, તો કે કૃષ્ણને ચાહે છે, એ વિભક્તિનો પ્રત્યય છે. પરંતુ આ અહીંયા જે ને વપરાયો છે સંયોજક છે, અહીંયા જે ને વપરાયો વિભક્તિનો પ્રત્યય છે. પરંતુ એ જ ને આપણે થોડા જુદા સંદર્ભમાં લઈએ, તમે મારા ઘરે આવશો ને, તો અહીંયા ને વપરાયો એ નિપાત છે. એટલે નેના ત્રણ પ્રકાર આપણે જોઈ શકીએ, એક સંયોજક તરીકે એને મૂકી શકીએ, એક વિભક્તિના પ્રત્યય તરીકે મૂકી શકીએ, અને એક છે નિપાત તરીકે. તો આ નિપાત તરીકે જ્યારે વપરાય છે ત્યારે એ પ્રકીર્ણ કે લટકણિયું નિપાત છે એવું કહી શકાય. તો નિપાતના આપણે મુખ્ય ચાર પ્રકારની વાત કરી, એક ભારવાચક, બીજું સીમાવાચક, ત્રીજું વિનયવાચક અને ચોથું પ્રકીર્ણ. ઓકે મિત્રો, આના લગતી અન્ય વિડીયો આગળ આપણે જોઈશું. હવે પછીનો જે વિડીયો આપણો આવશે એ છે કૃદંતનો. તો ચલો મળીએ ફરીથી.